ઉત્તર પ્રદેશના અયોધ્યાના સંસ્થાના નામે ગઠિયાએ 50 લાખ રૂપિયાની લોન અપાવવાના નામે 32.40 લાખ અધધધ કહી શકાય તેવો પડાવી લેનાર ઠગ ટોળકીને સુરત સાયબર ક્રાઇમના PI TR ચૌધરીની ટીમે ઝડપી પાડી. તેઓ પાસેથી આધેડ પાસેથી પડાવવામાં આવેલા રૂપિયામાંથી 15,19,000 રૂપિયા આરોપીના બેંક એકાઉન્ટમાં ફ્રીઝ પણ કરવામાં આવ્યા હતા. સુરત સાયબર ક્રાઇમ PI TR ચૌધરી આપેલી માહિતી મુજબ પીપલોદમાં રહેતા આધેડ બ્રજકિશોર બ્રહ્માનંદ દાસે વર્ષ 2018માં ફોન કરી અજાણ્યો ઉત્તર પ્રદેશના અયોધ્યાના ગુરુકુળ જ્યોતિષ અને વૈદિક નારાયણ જ્યોતિષ સંસ્થાના મેનેજર તરીકે ઠગોએ ફોન કરી તેઓની સંસ્થા વગર વ્યાજે 50 લાખ રૂપિયાની લોન આપે છે અને લોન લેવા માટે 15 લાખ રૂપિયા સંસ્થામાં ડિપોઝિટ પેટે જમા કરાવવા પડશે તેમ કહી ગઠિયાએ 15 લાખ રૂપિયા બાદ બ્રજકિશોર પાસેથી ફાઇલ ચાર્જના અને અલગ અલગ ચાર્જના નામે 32,40,000 રૂપિયા પડાવી લીધા હતા. જે મામલે બ્રજકિશોર દાસે સાયબર ક્રાઇમમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે તાત્કાલિક તપાસ હાથ ધરી UPJ ઠગ ટોળકીના આરોપીઓ જેમાં મિન્ટુ કુમાર રાય, અભિષેક રાય, અજીત પ્રસાદ અને બિપલ પાંડેને પોલીસે ઝડપી પાડ્યા છે અને સાયબર ક્રાઇમની ટીમે આરોપીઓ પાસેથી આધેડ પાસેથી વસૂલેલા 32,40,000ની રકમમાંથી 15,18,000 રૂપિયા તેઓના બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરાવ્યા હોવાનું પણ જણાવ્યું હતું. હાલ તો આરોપીની વધુ પૂછપરછ સાયબર ક્રાઇમ પોલીસે હાથ ધરી છે. અઝર કુરેશી, 10 ફેન ન્યૂઝ.